ધોરણ બીજું વિષય હિન્દી હું તૃપ્તિ બેન વાલંબિયા નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે અહીંયા આપણે પેજ નંબર 42 શીખવાનું છે. ઓ વાળા કોકો જોયો આપણે, પછી ઓ ના બે શબ્દો આગળ વાંચ્યા. હવે અહીંયા જો પેજ નંબર બધા બાળકો 42 નંબરનું પેજ ખોલજો છે ને, તો અહીંયા આ જે શબ્દો છે ને એ જો ટપકા વાળા છે એ ઘાટા કરી નાખવાના, એના જેવા જ ઉપર લખ્યું છે એવું જ નામ બનશે, અને નીચે એમાંથી જોઈ જોઈ તમારે આ બે શબ્દો અહીંયા બે વિદ્યાલયની વચ્ચે લખવાના છે. તમે આ સ્વામાં જોઈ શકો છો બરાબર. તો આવી રીતે તમારે આ નામ આવી રીતના લખવાનો મહાવરો કરવાનો છે, વાંચતું જવાનું શીખવાનું છે અને લખવાનું છે. તો ચાલો આપણે એ શબ્દો વાંચીએ. અશોક, આ બધા શબ્દો ઓ વાળા હશે. મોના, મોહન, સોના, ગોપી, રોજ, ઢોલી, ઓજ, બરાબર. તો આઠે શબ્દો આપણે વાંચ્યા, તમે પણ ઘરે વાંચજો અને જેટલી વાર લખવાના કીધા છે એટલી વાર લખી નાખજો સ્વાની અંદર. એના પછીનો પ્રશ્ન જુઓ, ઓથી શરૂ થતા શબ્દની સામે રાઈટ કરવાનો. હવે જે કોઈ સર્કલ આપ્યું છે બ્રાહ્મણ, એની અંદરથી જે શબ્દ પહેલો શબ્દ, તો આપણે છે દર વખતે આપણે કરીએ છીએ એવી રીતના, પહેલો શબ્દ ઓથી ચાલુ થતો હોય તો આપણે એમાં રાઈટ કરવાનું છે. તો આપણે એને ઉપરથી જ લઈશું. તો અહીંયા પહેલો શબ્દ છે ઓલે, એ ખાનામાં રાઈટ કરી દેવાનું, આપ્યું જ છે તમારે. પછી ભગોડા, એ નથી. ઓ જલ, તો હા એમાં રાઈટ કરો. ઝરખા, એમાં નહીં આવે. ઓડની, એમાં રાઈટ કરો. ઓ આવ્યો ને પેલો. પછી આ છે ઓટના, તો એમાં પણ રાઈટ કરો. તો આવી રીતે તમારે એક આપેલું છે છાપેલું, એ બે અને ત્રણ માં રાઈટ કરવાનું થશે. હવે છે ઓ, ઓ ને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. આ આપણે દર વખતે બનાવીએ છીએ. ઓ અહીંથી લેવાનો, બાકીના શબ્દો અહીંથી લેવાના. ઓ અહીંથી લેવાનો, બાકીના જે શબ્દ અહીંથી લેવાના. આ જે શબ્દ બધા ભેગા કરીએ એટલે એક શબ્દ સાચો બને. ઓ ખલી, જો છાપેલો એ પૂછ, ઓ ખલી. હવે શું આવશે? ઓ ઢ ની. તો ચલો, જે તમારે ખાનું આપ્યું છે ને એના ઉપરની લઈને અડાડી નાખો તો વધારે સારું, સરસરા સરસ થશે. ઓ ઢ ની, ચલો લખી નાખો. પછી બીજું એના પછી છે ઓ મ, તો ચલો એના પછી મેં ખાનામાં લખો ઓ મ. પછી ઓ લે, તો ચલો એના પછી નું ખાનું છે એમાં લખો ઓ લે. પછી છે ઓ જ લ, તો એક ઓ અહીંથી લીધો અને જ ને લ અહીંથી લીધા તો સરસ શબ્દ બની ગયો, સાચો શબ્દ. પછી ઓ ટ ના, તો ચાલો અહીંયા પણ લખી નાખીએ છેલ્લો શબ્દ ઓ ટ ના. આવી રીતના લખવાનું છે. તો ચાલો તમે પણ તમારી શ્વાની અંદર આવી રીતના લખી નાખો. અહીંયા રાઈટ કરવાનું છે, અહીંયા લખવાનું છે ખાનામાં. તો ચાલો જોઈ જોઈને લખો તોય ભલે, વિચારીને લખો તોય ભલે, પણ સાચું લખજો, અક્ષર સાચા કરજો એકદમ, અને ઉપરની લીટીને અડાડી લખજો, માત્રા કરવાની ભૂલતા નહીં. હવે એના પછીનો પ્રશ્ન છે, ચિત્ર પહોંચાડ્યા પર ઉસ નીચે ઉસકા નામ લખો. એ છાપેલા ચિત્ર આપ્યા છે તો એ અહીંયા આપણે દોર્યા નથી, અથવા તો દોરવા શક્ય પણ ન બને, તો એને ફક્ત આપણે સમજવાનું. ચિત્ર ઓળખી તેનું નામ લખો, હવે તેનું નામ લખવાનું છે, પણ કાઉસની અંદર આપણને નામ આપ્યા છે. જુઓ તમે નીચે જો કાઉસ આપ્યું છે ને, એમાં નામ આપ્યા છે ખરગોશ, ઢોલક, મોટર અને મોર, આવી રીતના કાઉસ તમને આપેલો છે બરાબર. તો કાઉસ માંથી સાચો શબ્દ ગોતવાનો છે. તો ચિત્ર જોઈ ખબર પડી છે, પહેલું ચિત્ર મોર નું છે, તો આમાં મોર ક્યાં કાઉસ માં? જો તમારે સૂચનાની નીચે આપ્યું છે બરાબર, તો આ મોર. તો ચાલો એમાંથી જોઈ જોઈ ના બે વિદ્યાલયની વચ્ચે લખી નાખો મોર, માથે લીટી મારવાની. પછી બીજું ચિત્ર સસલાનું, હિન્દીમાં શું કહેવાય? ખરગોશ. તો ચાલો એ પણ બુદ્ધિ લઈને નીચે લખી નાખો ખરગોશ. આ રીતે પહેલું છે ને, જોતા જાઓ ને લખતા જાઓ.
આવે તો પછી છે ઢોલ તો એ હિન્દીમાં કહેવાય ઢોલક તો ચાલો આપણે એ લખી નાખીએ સરસ અક્ષરે લખજો ઢોલક પછી એનું ચિત્ર શેનું છે મોટરનું તો એમાં કેમ લખાય મોટર ર તો ચાલો હિન્દીમાં બે દુધિયા લઈને વચ્ચે ઉપરની માત્રા કરીને મોટર લખી નાખો તો અહીંયા આપણે ચારે ચાર શબ્દના નામ લખી નાખ્યા પેજ નંબર 42 શરૂ જે જો અહીંયા શ્વાન નંબર એ આપણે પૂર્ણ થયું તમારી શ્વામાં પણ પૂર્ણ હોવું જોઈએ થેન્ક યુ